क्या तरफ निभा
रस्ता तरफनी बाजू નદી તરફની બાજુનું માપ આપણે શોધવાનું હતું કેટલું છે 140 અને રસ્તા તરફનું 70 મીટર ખબર પડી ચાલો લખી લેજો પછી દાખલા નંબર 9 જો દાખલા નંબર 9 ની રકમમાં જો શું આપેલું છે જમીનથી ઉપર ઉઠેલ એક ઓડલો છે શું કીધું કે જમીનથી ઉપર ઉઠેલ એક ઓડલો છે કેમ આવવાનો છે તેની ઉપરની તેનું ઉપરનો સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે કેવું કીધું અષ્ટકોણ આકારનું છે આઠ ખૂણા દેખાય છે 1 2 3 4 5 6 7 અને 8 અષ્ટકોણ આકારનું છે જે આકૃતિમાં દર્શાવેલ છે આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો શું કીધું આકૃતિ આપણને આપેલી છે હવે જો અહીંયા શું છે 8 મીટર અહીંયાથી અહીંયા સુધીનું અંતર 4 મીટર છે અહીંયાથી અહીંયા સુધીનું અંતર 11 મીટર છે ને બધી જ બાજુઓનું અંતર કેટલું આપેલું છે આપણને 5 મીટર કેટલું 5 મીટર એટલે દરેક બાજુનું અંતર કેટલું થશે 5 મીટર જેટલું કેટલું થશે આ પણ કેટલું થશે 5 આ પણ 5 આ પણ 5 આ 5 આ 5 બધી બાજુનું અંતર કેટલું છે 5 મીટર કેટલું છે આપણને આકૃતિમાં આપેલું છે ચલો હવે આપણે શું કરવું છે આખા અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધવું છે હવે જો તમને આમાં સમલંબ ચતુષ્કોણ દેખાય છે કે બે પ્રકારના સમલંબ ચતુષ્કોણ બને છે જો એક અહીંયા બને છે બને છે અને એવી જ રીતે આ ઉપરનો પણ બને છે કે નહીં અને એક વચ્ચે શું બને છે લંબચોરસ બને છે તો આપણે શું કરીએ લંબચોરસનું ક્ષેત્રફળ મેળવી લઈએ અને બંને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી લઈએ પછી બંનેને શું કરી દઈએ સરવાળો તો આપણે આખા અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો હવે શું કરીએ સમલંબ ચતુષ્કોણ માટે સમાંતર બાજુઓનો સરવાળો શા માટે કે આપણે સૂત્રમાં એનો સૂત્ર છે એટલા માટે કે આપણે સરવાળો કરવો છે 11 હવે જો કઈ કઈ બાજુ લેવાની છે એક આ બાજુ થશે સમાંતર બાજુ કઈ થશે ઈ અને આ કેટલી આવેલી છે 11 મીટર અને 5 મીટર જે મેં લખી 11 પ્લસ 5 એટલે કેટલી થઈ 16 મીટર હવે તેમની વચ્ચેનું અંતર આપેલું છે 4 મીટર અહીંયા 4 મીટર આપેલું છે તો અહીંયા પણ કેટલું થાય 4 મીટર થાય ખબર પડી આ પણ 5 છે અને આ પણ કેટલું છે 11 ચલો તેમની વચ્ચેનું અંતર 4 મીટર છે એ આપેલું છે આકૃતિમાં હવે શું આવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર મૂકી દેવાનું 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર કોનું અંતર સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર કેટલું આપેલું છે આપણને 4 મીટર ચલો હવે 1/2 ક્ષેત્રફળ આપેલું નથી શોધવાનું છે 1/2 ગુણ્યા આપણે બાજુઓનો સરવાળો કર્યો તો અહીંયા 16 મીટર ગુણ્યા 16 ગુણ્યા 4 ચલો ભાગ ઉડાડો કેટલા આવશે 8 ગુણે 16 8 6 32 તો કેટલા આવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવશે 32 ચોરસ મીટર ચલો હવે કેવા છે કેટલા સમલંબ ચતુષ્કોણ છે 2 એ પાછળથી યાદ કરીશું ચલો હવે લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે બધાને આવડે છે લંબાઈ કેટલી છે લંબ ચોરસ કેવી દેખાય છે તમને આવું આ દેખાય છે દેખાય છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવશે 11 તો આ બાજુ પણ કેટલી થશે 11 મીટર આ બાજુ કેટલી છે 5 તો આ બાજુ પણ કેટલી થશે 5 મીટર થશે ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે એની લંબાઈ જો કેટલી આપેલી છે 11 પહોળાઈ 5 કરી કેટલા આવશે 11 × 55 ચોરસ મીટર ચલો હવે આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું કોનું મળી ગયું લંબચોરસનું ક્ષેત્રફળ હવે શું કરવું સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું લંબચોરસનું ક્ષેત્રફળ મળી ગયું જે આપણે જોયું તે મળી ગયું બંનેનો સરવાળો કરીએ એટલે આખા અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ મળી જાય તો અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ = સમલંબ ચતુષ્કોણ કેટલા
છે અહીંયા આ 1 અને આ 2 2 બને છે તો 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા કેટલું મળ્યું તો આપણને 32 ગુણ્યા 32 પ્લસ ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 55 તો પ્લસ 55 ચલો 32 2 64 પ્લસ 55 બંનેનો સરવાળો કરો કેટલો આવશે 119 ચોરસ મીટર તો કુલ ક્ષેત્રફળ કોનું અક્ષમૂળીય સમતલનું અષ્ટકોણીય સમતલનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય 119 ચોરસ મીટર થાય છે આપણે માં મેળવ્યું હતું તે આવી ગયું ચલો લખી લો સ્ક્રીનશોટ પાડીને લખી લેજો